जय श्री कृष्ण विद्यार्थी मित्रों, चैप्टर नंबर 15 धोरण 9 सेल्फ थियरी एटला माटे महत्वनी छे के एनामांथी एक के बे प्रश्नों तो विद्यार्थी मित्रों फरजियातपणे पूछाय। बराबर विद्यार्थी मित्रों, हवे शुरुआत करिए तो संभावना। संभावना एटले शुं? तो के विद्यार्थी मित्रों, आपणे जोईए આપણે પરીક્ષાની અંદર જેવી મહેનત કરી હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર, તમે કહી શકો કે લગભગ મારા ગણિતની અંદર મહેનત ઓછી હોય તો 50માંથી 45 માર્ક્સ, 40 માર્ક્સ, 35 માર્ક્સ આવશે, બરાબર ને? લગભગ શબ્દ એ સંભાવના છે। પછી કહે કે માનો કે મેથ જોવાનો ઇન્ટરેસ્ટ હોય તો એમાં કહે કે લગભગ ધોનીને જીતવાની શક્યતા ઓછી છે, બરાબર। હવે આપણે થિયરી જોઈએ તો આપણે સામાન્ય બોલચાલની ભાષામાં સંભાવના, તક, મોટે ભાગે, શક્યતા વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? એટલે સંભાવના માટે તક, મોટે ભાગે, શક્યતા જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। આપણા જીવનમાં પણ કેટલી ચોક્કસ ઘટના જોવા મળે જેનું આપણે ચોક્કસ અનુમાન કરી શકીએ, જેમ કે સૂર્યનું પૂર્વમાં ઉગવું, ઉદ્ધ્વ દિશામાં, ઉદ્ધ્વ એટલે કે ઉપરની દિશામાં ફેંકેલી વસ્તુનું પૃથ્વી પર નીચે પડવું। ક્યારેક તમે એવું જોયું છે, સાંભળ્યું હશે, પણ ઉપર ફેંકેલી વસ્તુ નીચે આવે, નીચે આ નીચે જ આવે, પાછી નીચે ન આવે, બરાબર ને? એટલે ઉપર ફેંકેલી, ઉદ્ધ્વ એટલે કે ઉપર, ઉપર ફેંકેલી વસ્તુ હંમેશા નીચે જ પડે। પરંતુ કેટલીક ઘટના એવી છે જેના પ્રયત્નો હાથ ધરવામાં આવે ત્યારે તેના શક્ય બધા જ પરિણામો વિશે જાણે, બરાબર ને? ઘણી ઘટના એવી જે પ્રયત્નો કરવા પડે વિદ્યાર્થી મિત્રો, બરાબર। આગળ જોઈએ કે પરંતુ આપણે તેના આવનારા સાચા પરિણામો વિશે ચોક્કસ અનુમાન કે આગાહી કરી શકતા નથી, બરાબર ને? પરિણામો, પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે વધારે મહેનત કરવી પડે, પણ પૂરેપૂરા માર્ક્સ જ્યાં સુધી આપણે પરીક્ષા ન આપીએ ત્યાં સુધી નક્કી થાય નહીં। એના વિશે આપણે અનુમાન કરીએ, હા કે મહેનત કરેલી છે એટલે પૂરેપૂરા માર્ક્સ આવશે, પણ એ શક્ય બને નહીં। પેપર લખી દીધા પછી તમે કહી શકો પૂરેપૂરા આવશે, આ ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના। વ્યાખ્યા નથી પૂછાતી, પણ સંભાવના માટે ખાસ તો શું કે એના જે શબ્દ સંભાવના, તક, શક્યતા, મોટે ભાગે એ યાદ રાખવાનું, બરાબર। ચલો આગળ જોઈએ કે સંભાવના આવ્યું ક્યાંથી, તો કે 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, ક્યાંનો ફ્રેન્ચનો, કઈ સદીમાં? 17મી સદીમાં। નામ પાસ્કલ અને ફર્મા। વિચાર સ્ફુર્યો એટલે કે તેમને વિચાર આવેલો અને આપણા ગણિતમાં ચેપ્ટર આવી ગયો, બરાબર ને? શરૂઆતમાં તેઓ શું કરતા, જુગારની રમતની શક્યતાઓ વિચારવા માટે સંભાવનાનો ઉપયોગ થવા લાગ્યો અને પાછળથી તેનો પૂર્ણપણે ગાણિતિક સ્વરૂપનો વિકાસ થયો અને હાલમાં તો સંભાવનાનો ઉપયોગ અનેકવિધ શાખાઓમાં થાય છે। ચલો આગળ જોઈએ, જ્યારે પ્રયત્નો પરિણામ સીધા જોઈ શકતા હોય ત્યારે આપણે પ્રાયોગિક અથવા આનુભાવિક સંભાવના મળે સીધો આપણને ખ્યાલ આવતો હોય ત્યારે, માનો કે કોઈ વિદ્યાર્થી એવા નબળા છે કે જે ગણિતમાં પાસ થતા જ નથી, તો આપણે જોઈને એને પાસ થવાની શક્યતા નથી, એ પાસ થાય જ નહીં, બરાબર ને? આપણે આગળ કહીશું, સરળતા ખાતર પ્રાયોગિક સંભાવનાને બદલે ફક્ત સંભાવના જ લખીશું, પ્રાયોગિક લખવાની જરૂર નથી, જ્યારે પણ લખવાના ત્યારે ફક્ત સંભાવના લખીશું। પ્રયત્નો, પ્રયત્નો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે ને? કે એક વખતમાં આપણાથી સક્સેસફુલ ન થવાય તો ફરી વાર ટ્રાય કરવી એને પ્રયત્ન કહેતા, એની વ્યાખ્યા શું કહેશે? પ્રયત્ન એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તમે ઘરે બેઠા કેરમ રમતા હોય, પત્તા રમતા હોય, બરાબર ને, ટાઈમપાસ માટે, એમાં કોરોનામાં તો ખાસ એવા સમયે પ્રયત્ન, કેરમમાં એક વખતમાં કૂકી ન પડે તો બીજી વખતમાં પાડવી પડે,
बराबर ने, ए एने प्रयत्न कहवाय। चलो आगळ जोईए विद्यार्थी मित्रों के घटना प्रयत्नो पछी आवे छे घटना। घटना प्रयोग माटेनी घटना ए प्रयोगना केटलाक परिणामोनो एकत्रीकरण छे। सामान्य रीते घटना ने ए बी सी एटले के ए बी सी डी ना मूळाक्षर वडे दर्शावाय। ए बी सी डी माथी 26 मूळाक्षर माथी कोई पण मूळाक्षर विद्यार्थी मित्रों लई शकाय। बराबर घटना पछी निवारक घटनाओ। निवारक घटनाओ एटले के घटना ए अने बी माटे जो ए अने बी माटे कोईपण घटना परिणाम सामान्य न होय तो घटना ए अने बी परस्पर निवारक छे। कोईपण घटना होय विद्यार्थी मित्रों ए हमेशा माटे पूरी थती होय अने बधी घटनानो सरवाळो करो ने एटले एक आवे एटले एने निवारक घटनाओ कहेवाय। चलो पछी संभावना। कोईपण घटनानी संभावना एटले ते घटना माटेना प्रयत्नोनी संख्या अने प्रयत्नोना कुल संख्यानो गुणोत्तर। नीचे सूत्र आपेलुं छे अने आपणे दाखला गणेला छे एनी अंदर जे टूंकमां सूत्र लखेलुं छे एज लखवुं। बराबर घटनाना घटको छेदमां कुल प्रयत्नोनी संख्या। आ थयुं घटनानुं संभावनानुं सूत्र। पी ऑफ ए आ जे ए लखेलो छे एनी जग्याए तमे ए बी सी डी ना कोईपण मूळाक्षर लखी शको। पछी संभावनाना गुणधर्मो ने अहींया आपणी थियरी पूरी। संभावनाना गुणधर्मो शुं कहे छे अने एक मार्क्समां पण पूछाय। कोईपण घटनानी संभावना शून्य के एक के तेमनी वच्चे कोई वास्तविक संख्या छे एटले के तमारे दाखला गणती वखते जे पण जवाब आवे हमेशा जीरो अने एकनी वच्चे ज आवे। शून्य थी नानो नहीं अने एक थी मोटू नहीं। एज वस्तु नीचे ए तो के जीरो करता मोटू अने एक करता नानो। बधीज परस्पर निवारक घटनाओनी संभावनानो सरवाळो एक थाय। अशक्य घटनानी संभावना एक मार्क्समां शून्य अने निश्चित चोक्कस घटनानी संभावना एक। बराबर विद्यार्थी मित्रों आ हती आपणी थियरी। थैंक यू।